ભાજપના જે કોર્પોરેટર જેમનો વિડીયો વાયરલ થયો હતો તેમણે ભાજપે સસ્પેન્ડ જાહેર કર્યા છે. વિવાદિત કોર્પોરેટર ઈસનપુર વિસ્તારના કોર્પોરેટર છે. પૈસા લેતો એક વિડીયો સામે આવ્યો હતો. પુલકિત વ્યાસ ભાજપમાંથી હાલ પૂરતા સસ્પેન્ડ જાહેર કરાયા છે. પુલકિત વ્યાસનો એક વિડીયો આવ્યો હતો જેમાં નાણાંની લેતી દેતી સામે આવી હતી. આજે સવારથી જ આ વિડીયો મીડિયામાં ચર્ચામાં આવ્યો હતો. પુલકિત વ્યાસ પોતે કહી રહ્યા હતા કે તેમણે વિડીયો જોયો નથી, પરંતુ જે રીતે મીડિયામાં વિડીયો ચાલ્યો, અનેક સવાલ ચોક્કસ ઉઠ્યા આ વિડીયો પછી. અને હવે ભાજપે રહી રહીને એક્શન લેવા પડ્યા છે અને ભાજપે પુલકિત વ્યાસને ભાજપ પક્ષમાંથી જ સસ્પેન્ડ જાહેર કર્યા છે. તો આ વિડીયો આપણા ટીવી સ્ક્રીન પર, લાંચ માંગતો આ એક વિડીયો હતો. કામ કરાવી આપવા માટે પૈસા માંગવામાં આવ્યા હતા. વધુ વાત કરવા જોડાશે ભાજપમાંથી જ એક નેતા જગદીશભાઈ. જગદીશભાઈ, આપનું સ્વાગત. ખરેખર છેવટે ભાજપે આ કાર્યવાહી કરવી પડી છે, શું કહેશો? ભારતીય જનતા પાર્ટી શિસ્તબદ્ધ કાર્યકર્તાની પાર્ટી છે. ગેરશિસ્ત બિલકુલ ચલાવી લેતી નથી. અને જે રીતે વિડીયો વાયરલ થયો છે એ જોતા મોડી મને સાથે ચર્ચા કર્યા બાદ પુલકિત વ્યાસને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. જી, તમે જે વિડીયો વાયરલ થયો છે એ પુલકિત વ્યાસનો છે માની રહ્યા છો? તમે વિડીયો જે થઈ રહ્યો છે તમારો કોર્પોરેટર જ લાંચ લે છે માની રહ્યા છો? જે રીતે વિડીયોમાં સ્પષ્ટ ચિત્ર દેખાઈ રહ્યું છે પુલકિત વ્યાસનું છે. જી, શું કાર્યવાહી કરશે પક્ષ? હવે પાર્ટી એને અત્યારે ભાજપમાંથી સસ્પેન્ડ કરી રહી છે. જી, સસ્પેન્ડ થયા પછી તમારી કોઈ વાત થઈ એની જોડે? ના, નથી થઈ. એમનો કોઈ બચાવ પક્ષે મૂકી રહ્યા છે? નથી, મારે વાત થઈ, એમનો ફોન લાગતો નથી. જી, તો આપણે કહી દઈએ કે ભાજપે પક્ષમાંથી તેમને સસ્પેન્ડ કર્યા છે. શહેર ભાજપ પ્રમુખનો ફોન એ નથી ઉચકી રહ્યા, નથી લાગતો એવું એ દાવો કરી રહ્યા છે. આપણી સાથે હતા શહેર ભાજપ પ્રમુખ જગદીશભાઈ. જોકે રહી રહીને પક્ષે કાર્યવાહી કરવી પડી છે, પરંતુ વધતી દાદાગીરી પણ એ ચોક્કસ ચિંતાનો વિષય છે. ભાજપના નેતાઓ ખુલ્લેઆમ બનીને દાદાગીરી કરી રહ્યા છે, ક્યાંક લાંચ માગી રહ્યા છે અને છેવટે ભાજપે નીચા જોણું વારંવાર થવું પડે છે. પુલકિત વ્યાસનો આ વિડીયો ખાસો ચર્ચામાં આવ્યો જેમાં તે પૈસા માંગતા હતા. કટકીબાજ કોર્પોરેટરને આખરે ભાજપે સસ્પેન્ડ કરી દીધા છે. તમે સંબંધ નથી માનતા એવું લાગે. તમે એ દાડે 1-10 તો તમે બોલીને ગયા. પછી કે છું આજે બરંડા સાહેબ ચાવલ સાહેબ થી હું આજે વિપુલ બાપાજી અઠવાડિયામાં ઠરાવ કરાવું છું. ચોમાસાના 3 મહિના સુધી કશું તોડવાનું નહીં, કઈ કરવાનું નહીં. ઉપરનો કમિશનર નો થઈ જશે. ઘણો ભાઈ, તો પુલકિત વ્યાસનો આ ભ્રષ્ટાચારનો વિડીયો જેમાં તે કટકીની રકમ માંગતો અને સાથે જ અન્ય અધિકારીઓને પણ સાચવી લેવાની વાતો કરી રહ્યું છે. એક બે નામ ચોક્કસ આ વિડીયોમાં સામે આવ્યા છે. શું આ બે જે નામ સામે આવ્યા છે તેની ઉપર પણ સત્તાપક્ષ અને તંત્ર કાર્યવાહી કરશે? આ પણ એક મોટા સવાલ છે. પુલકિત વ્યાસનો આ ભ્રષ્ટાચારનો વિડીયો સામે આવ્યા બાદ તેને સસ્પેન્ડ કરી દેવાયો છે. હાલમાં જ આ કોર્પોરેટરનો એક વિડીયો વાયરલ થયો હતો જેમાં કોર્પોરેટર કોઈ બિલ્ડર કે તેના માણસ પાસેથી પૈસા સ્વીકારતો હતો. આ વાયરલ વિડીયોની વાતચીત અનુસાર ગેરકાયદેસર બાંધકામ પેટે ભાજપનો કોર્પોરેટર મોટી રકમની માંગણી કરે છે. નક્કી થયા કરતા ઓછા રૂપિયા મળતા તે નારાજ પણ થઈ જાય છે. આ વિડીયો અને તેમાં થતી વાતચીત એ વાતની સાબિતી છે કે જનતાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ કેવી રીતે ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર આચરે છે. આ સમગ્ર ઘટના અંગે ભાજપના ઈસનપુરના કોર્પોરેટર પુલકિત વ્યાસ છે તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમનો સંપર્ક છે તે થઈ શક્યો નહોતો. તમે જોઈ રહ્યા છો આ ઈસનપુરમાં આવેલું તેમનું ઘર છે. અમે તેમના ઘરે પહોંચી અને તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ હાલ છે તે સમગ્ર વિડીયોને લઈને અંડરગ્રાઉન્ડ થઈ ગયા છે અને તેમનું ઘર છે ત્યાં તાળું મારેલું છે તે જોવા મળી રહ્યું છે. તેમના સંબંધીઓ છે તેમનું પણ કહેવું છે કે તેઓ ક્યાંય બહાર છે તે ગયા છે, પરંતુ જે રીતે ગેરકાયદેસર બાંધકામ કરવા માટે તેમના દ્વારા વિડીયોમાં જે લાખો રૂપિયાની માંગણી કરવામાં આવી રહી છે ત્યારે ચોક્કસથી આ સમગ્ર મામલે વિવાદ છે તે વિવાદ સર્જાયો છે. અને હવે આ વિડીયો છે તે વિડીયો વાયરલ થતાં જે કોર્પોરેટર છે તે કોર્પોરેટર હાલ અંડરગ્રાઉન્ડ થઈ ગયા છે. કેમેરામેન મનીષ ત્રિવેદી સાથે દીપેન ભટિયા, TV9 અમદાવાદ. તો આ ઘટના પછી મોટા સવાલ એ છે કે
શિસ્તબદ્ધ પાર્ટીની છાપ ધરાવતા આ નેતા ભાજપના જ છે. પીએમ મોદીએ પોતે આજે ફ્રાન્સમાં ભ્રષ્ટાચાર નાબૂદીની વાત કરી ત્યારે તેમના જ પક્ષનો એક કોર્પોરેટર આ રીતે લાંચ લેતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને ત્યારે હવે ભાજપે તેને સસ્પેન્ડ કર્યો છે.